પીપલી કાંડમાં રોજે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. વડોદરાના ઇન્દ્રવદન પરમારની પણ હવે ધરપકડ કરવામાં આવી છે. ઝી 24 કલાકની ટીમ ઇન્દ્રવદનના ઘરે પહોંચી હતી. ઇન્દ્રવદનનું મકાન ગોત્રી વિસ્તારમાં આવેલું છે. હાલમાં મકાનને તાળું મારેલું છે અને આ મામલે પાડોશી સાથે વાત અમે કરી ત્યારે અજાણ હોવાની વાત તેમણે કરી. લોકરક્ષક પરીક્ષાના પેપર લીક મામલે જે ચોંકાવનારો ખુલાસો થયો છે એની અંદર ઇન્દ્રવદન પરમારનું નામ સામે આવ્યું છે. ત્યારે આપણે ઇન્દ્રવદનના ઘરે પહોંચી ગયા છે અને જે ગોત્રી વિસ્તારની અંદર ગોકુલનગર ટાઉનશીપ આવેલી છે તેના B75 નંબરના મકાનની અંદર ઇન્દ્રવદન પોતાના પરિવાર સાથે રહેતો હતો. મહત્વનું છે કે આ એ જ મકાન છે જેમાં તેના બે બાળકો અને પત્ની પણ રહી રહી છે. ત્યારે અત્યારે તો જે રીતે આખો મામલો બહાર આવ્યો છે અને ઇન્દ્રવદનની પોલીસે જે અટકાયત કરી છે અને ત્યારબાદ જે પરિજનો છે પરિજનો પણ હાલ ઘરે નથી, ત્યારે મહત્વની એ પણ વાત થઈ છે કે જે યશપાલ છે યશપાલની આર્થિક સ્થિતિ સારી ન હતી અને યશપાલને જે રીતે ઇન્દ્રવદન દ્વારા જે મદદ કરવામાં આવી હતી અને તેને લઈને જે યશપાલ દિલ્હી પણ ગયો હતો ત્યારે અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી શકે છે. જે 24 કલાકની ટીમ જ્યારે ઇન્દ્ર ત્યાં પહોંચે છે ત્યારે એના ઘરની અંદર તાળું પણ દેખાઈ રહ્યું છે. મહત્વનું છે કે ખૂબ જ વૈભવી કહી શકાય એવું આ મકાન છે, પરંતુ મકાનની જે મુખ્ય દરવાજો છે મુખ્ય દરવાજા ઉપર તાળું લાગેલું છે અને જે રીતે આખો આ મામલો બહાર આવ્યા બાદ તેના જે પરિજનો છે પરિજનો પણ ઘર છોડીને જતા રહ્યા છે. જે સમય ઝી 24 કલાકની ટીમ પહોંચી ત્યારે એના જે બીજા માળનું મકાન છે બીજા મજલા ઉપર ક્યાંક ને ક્યાંક ફર્નિચરનું કામ પણ ચાલતું હતું. આપ દ્રશ્યમાં જુઓ છો એમાં જે ફર્નિચરનો સામાન છે એ પણ અહીંયા દેખાઈ રહ્યો છે. એટલે ચોક્કસ એવું કહી શકાય કે આ જ્યારે સમગ્ર મામલો સામે આવ્યો છે અને ગાંધીનગર દ્વારા જે રીતે આખી તપાસ હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ જે આખી ઘટનાક્રમ સર્જાયો હતો તેને લઈને જે એના ઘરે કામ કરતા મિસ્ત્રીઓ હતા તે પણ અત્યારે રફુચક્કર થયા છે. એટલે ચોક્કસથી કહી શકાય કે આવનારા સમયની અંદર જો પોલીસ સઘન પૂછપરછ કરશે તો અનેક ખુલાસા બહાર આવશે. કેમેરા પર્સન મુકુંદ દવે સાથે તુષાર પટેલ, ઝી મીડિયા, વડોદરા. હમારી હૈ હૈ ક્યા નામ હૈ ઉનકા? કે ઇન્દરજીત. કેસે રિલેશન હૈ આપકી? એસે બસ હાય હેલો જૈસા. કે આપકો લગતા હૈ ઇતને બડે મામલે મે ઇનકા નામ આયે? નહી નહી નહી, કભી નહી સોચા ભી નહી હોગા. એક સિમ્પલ સી બાત હૈ, વો MRT નોકરી કર રહે થે, ઘર પે કિતને સમય આતે થે આપકે સાથ કોઈ પારિવારિક? વો નહી, બિલકુલ નહી, પારિવારિક બિલકુલ નહી.